ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર આરબી અંગારીની અધ્યક્ષતામાં દરેક સમાજના ધાર્મિક સ્થળોના વડાઓની હાજરીમાં મામલતદાર ઓફિસ ખાતે મીટિંગ યોજાઈ, જેમાં સર્વાનુમતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને આવતીકાલથી દરેક ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. હાલમાં કોરોના મહામારીના વધતા સંક્રમણને પગલે રાજ્ય સરકારની સૂચનાથી ચોટીલા મામલતદાર ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટર આરબી અંગારીની અધ્યક્ષતામાં ચોટીલાના દરેક સમાજના ધાર્મિક વડાઓની મીટિંગ યોજાઈ હતી. એમાં ચોટીલાના ચામુંડા મંદિર સહિત શહેરના મંદિરો અને દેરાસર ભક્તજનો માટે દર્શન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે ચોટીલાની જુમ્મા મસ્જિદમાં આવનાર રમજાન મહિનાની નમાજ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં જ પઢવામાં આવશે. સુપ્રસિદ્ધ ચોટીલા ચામુંડામાંના ડુંગર દર્શનાર્થીઓ માટે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હોવા છતાં તારીખ 14/4/2021 થી તારીખ 30/4/2021 સુધી દર્શન માટે મંદિર બંધ રહેશે, જેની ભક્તોજનોએ નોંધ લેવી. ચોટીલા ડુંગર ટ્રસ્ટ વતી સચિનગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે જ્યારે હવે હાઈવે પર આવેલ જલારામ મંદિર પણ આવતીકાલથી દર્શન માટે બંધ હોવાનો ટ્રસ્ટી દામજી દાદા દ્વારા જણાવવામાં આવ્યું છે. જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ વતી સરકારશ્રીના આદેશ મુજબ, સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વધતા જતા કોરોનાના સંક્રમણના લીધે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે તારીખ 14/4/2021 થી લઈ તારીખ 30/4/2021 સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ છે. તો આપ સૌને નોંધ લેવા અમારી નમ્ર વિનંતી અને અપીલ અમારી છે. 30/4/2021 સુધી મંદિર બંધ છે તેની ખાસ નોંધ લેવી સર્વે ભક્તજનોએ.